અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે વિષય ગણિત ધોરણ 8 પ્રકરણ 9 બેઝિક પદાવલિઓ અને નિત્યસમમાં આગળ અભ્યાસ કરીશું. તો ચાલો વિડિયો શરૂ કરીએ. અમારી ચેનલને લાઈક કરો અને શેર કરો. હવે આપણે દાખલા નંબર 9 સમજીએ. x છેદમાં 2 વત્તા 3y છેદમાં 4, બીજા કૌંસમાં x છેદમાં 2 વત્તા 3y છેદમાં 4, બંનેના પદો કેવા છે? સરખા છે, ચિહ્ન પણ સરખું છે. તેને આપણે x છેદમાં 2 વત્તા 3y છેદમાં 4નો વર્ગ આ રીતે મૂકી શકીએ. હવે આના ઉપરથી શું ખ્યાલ આવશે આપણને કે a વત્તા b કૌંસ બહાર વર્ગ આના પ્રમાણે છે, નીચે સમીક છે. એના હવે શું છે? એ નો વર્ગ વત્તા 2ab વત્તા બી નો વર્ગ. તો આને આપણે નિત્યસમ 1 પ્રમાણે ગોઠવીશું અને પછી ગુણાકાર મેળવીશું. શું યાદ રાખીશું? પ્રથમ પદ નો વર્ગ વત્તા 2 પ્રથમ પદ, બીજું પદ વત્તા બીજા પદ નો વર્ગ. એ રીતે આપણે યાદ રાખવાનું છે, બરાબર. હવે આપણે કૌંસ પાડી દઈએ જેથી ભૂલ નહીં પડે. પ્રથમ પદ નો વર્ગ વત્તા 2 પ્રથમ પદ, બીજું પદ વત્તા બીજા પદ નો વર્ગ. પ્રથમ પદ છે x ભાગ્યા 2, અહીં પણ પ્રથમ પદ x ભાગ્યા 2, બીજું પદ તો 3y ભાગ્યા 4, બીજું પદ 3y ભાગ્યા 4, બરાબર. કૌંસમાં પદો ગોઠવી દીધા. હવે આગળ સાદરૂપ આપીએ તો x ભાગ્યા 2 નો વર્ગ, તો x નો વર્ગ તો x વર્ગ થશે, ભાગ્યા 2 નો વર્ગ તો 2 4 થશે, વત્તા હવે જુઓ અહીંયા આ ત્રણેય પદો કેવા છે? ગુણાકારમાં છે, તો અહીંથી 2 અંશમાંથી અને છેદમાંથી 2 નીકળી જશે. તો શું રહેશે? માત્ર x ગુણ્યા 3y એટલે 3xy અને છેદમાં માત્ર 4 છે, છેદમાં 4 વત્તા હવે અહીંયા 3y નો વર્ગ તો 3 તરી 9y નો વર્ગ ઓછા 4 નો વર્ગ એટલે 4 4 16. તો આમ આપણને x નો વર્ગ છેદમાં 4 વત્તા 3xy છેદમાં 4 વત્તા 9y નો વર્ગ છેદમાં 16 જવાબ મળે. હવે આપણે દાખલા નંબર 10 સમજીએ. 7a ઓછા 9b અને બીજા કૌંસમાં 7a ઓછા 9b. આપણે અહીંયા જોઈ શકીએ કે બંનેમાં પહેલું પદ બીજું પદ સરખું છે, ચિહ્ન સરખા છે. તેને આપણે 7a ઓછા 9b તેની 2 ઘાત એ રીતે પણ લખી શકીએ છીએ. હવે આના ઉપરથી આપણને શું ખ્યાલ આવશે? આના ઉપરથી આપણે કહી શકીએ કે a ઓછા b કૌંસ બહાર વર્ગ, આવું નિત્યસમ હતું આપણું, એના પ્રમાણે આપણે અવયવ પાડીશું. આનું આ નિત્યસમનું સાદરૂપ શું થાય છે? a નો વર્ગ ઓછા 2b વત્તા b નો વર્ગ. આ નિત્યસમ 2 છે આપણું. હવે નિત્યસમ 2 મુજબ આપણે આ દાખલો આગળ ભરીશું. આમાં બીજું શું યાદ રાખીશું આપણે? આ પ્રથમ પદ બીજું પદ એટલે પ્રથમ પદ નો વર્ગ ઓછા 2 પ્રથમ પદ, બીજું પદ વત્તા બીજા પદ નો વર્ગ. એ રીતે યાદ રાખીશું જેથી આપણને દાખલો ગણવામાં સરળતા રહે. હવે લખીએ આપણે, હવે જ્યાં પ્રથમ પદ બીજું પદ એ આવશે ને ત્યાં આપણે કૌંસ મૂકી દઈશું, એટલે કે પ્રથમ પદ નો વર્ગ એટલે કૌંસ મૂકીએ હમણાં, ઓછા 2 પ્રથમ પદ બીજું પદ વત્તા બીજા પદ નો વર્ગ. આ રીતે સાદરૂપ પડે છે. હવે પ્રથમ પદ તો પહેલા બે ખાનામાં પ્રથમ પદ મૂકી દેવાનું, અહીંયા પ્રથમ પદ પ્રથમ પદ, અહીંયા બે બીજા બે ખાનામાં હશે બીજું પદ એટલે 9b 9b. હવે આગળ સાદરૂપ આપ્યું તો 7a નો વર્ગ શું થશે? 50 50 49 a વર્ગ. અહીંયા માઇનસ નું ચિહ્ન છે એટલે માઇનસ આવશે. હવે અહીંયા ગુણાકાર કરીએ, 2 7 14 ગુણ્યા 9 126 થશે, અને ચલ ગયા છે ગુણાકારમાં એમની સાથે a અને b એટલે માઇનસ 126 ab થાય. પછી પ્લસ નું ચિહ્ન મૂકી દઈએ, 9b નો વર્ગ તો 9 નો વર્ગ કરીએ, 99 81 b વર્ગ. તો આ રીતે આપણને 7a ઓછા 9b નો વર્ગ 49a નો વર્ગ ઓછા 126 ab વત્તા 81 b નો વર્ગ મળે છે. ફરીથી ટૂંકમાં સમજી લઈએ, 7a ઓછા 9b, બીજા કૌંસમાં 7a ઓછા 9b, બંનેમાં પદો સરખા છે, ચિહ્ન સરખા છે, એટલે આ કૌંસ આપણે 2 ઘાત પ્રમાણે લખી દીધું, આખા કૌંસની 2 ઘાત. હવે આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે a ઓછા b કૌંસ બાર વર્ગ, એના પ્રમાણે છે આ કૌંસ એટલે a નો વર્ગ ઓછા 2b વત્તા b નો વર્ગ. એ રીતે આપણે સાદુરૂપ આપીશું. આ શું છે આપણું? નિત્યસમ 2.
તો નિશ્ચયસમ બે પ્રમાણે આપણે ગણતરી કરી જેમાં આપણે શું કર્યું કે કૌંસ પાડી દીધું આ પ્રથમ પદ બીજું પદ આવે એટલે કૌંસ પાડી દેવાના જેથી સરળતા રહે તો કૌંસનો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ ઓછા બે પ્રથમ પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ પછી આપણે કૌંસની અંદર પદો મૂકી દીધા પ્રથમ પદ એટલે અહીંયા સાતે સાતે મૂકી દીધું અને છેલ્લા બે કૌંસમાં બીજું પદ એટલે નવ બી મૂકી દીધા પછી આગળ સાત એનો વર્ગ તો સીધી સીધી ઓગણપચાસ એનો વર્ગ થયા માઇનસ ના માઇનસ બે ગુણ્યા સાત બે સાત ચૌદ ચૌદ ગુણ્યા નવ 126 થયા અને એ અને બી ગુણાકારમાં છે એટલે માઇનસ 126 એ બી થયા પ્લસ નવ બી નો વર્ગ તો નવે નવ 81 અને બી વર્ગ થાય કામ આપણને 49 એનો વર્ગ ઓછા 126 એ બી વત્તા 81 બી નો વર્ગ જવાબ મળે. અહીં આપણે આ ટોપિક પૂરું કરીએ છીએ. ત્યાર પછીના ટોપિક માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી અમારી ચેનલને જોતા રહો.